કોંગ્રેસમાં હાર્દિક પટેલને નાની ઉંમરે મળેલા સ્થાનથી કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે આ નિવેદન કહ્યું છે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ પર પાસની પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ મૂક્યો છે અને પાસ સાથે થયેલા અન્યાયનું માઠું પરિણામ કોંગ્રેસે સુરત કોર્પોરેશનના રિઝલ્ટ દ્વારા ભોગવ્યું હોવાનો પણ દાવો કર્યો છે જોકે ધાર્મિક માલવિયાનું માનવું છે કે આપમાં જોડાવું કે નહીં તેનો જવાબ હાર્દિક પટેલ જ આપી શકે તેમ છે મહત્વપૂર્ણ છે કે પાસ સાથે થયેલા અન્યાયથી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ નારાજ હોવાની ચર્ચા જોર પકડ્યું છે અને હાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અફવાઓ પણ વહી રહી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ધાર્મિક માલવિયા સુરત મહાનગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે એક કારણ એ પણ માનવામાં આવે છે કે કોંગ્રેસ અને પાસ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને જે આખો વિવાદ સર્જાયો હતો તેને જે નુકસાન છે તે કોંગ્રેસને સહન કરવું પડ્યું છે અને હવે હાર્દિક પટેલની પણ વાત સામે આવી રહી છે ત્યારે આપણી સાથે પાસ કન્વીનર ધાર્મિક માલવિયા છે એમની સાથે વાત કરીશું ધાર્મિકભાઈ કેવી રીતે જુઓ છો જે આ અન્યાય થયો છે ટિકિટ ફાળવણીના મુદ્દે લાગે છે કે એ પરિણામો પર કંઈ અસર કરી ગઈ છે જનતાએ જે પણ બાબતો હતી એ તમામ બાબતોની સત્યતા પારખી અને ઉમેદવારોને વોટ આપ્યો છે અને એનું પરિણામ એ આપણા બધાની સમક્ષ છે જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે અમને અન્યાય કરવામાં આવ્યો કંઈક ને કંઈક યુવા આંદોલનકારીઓની પીઠમાં ખંજર ભૂકવાનું કામ કર્યું અને ત્યારે સ્પષ્ટપણે એમને અમે અમારી તાકાત જે છે બતાવવાની વાત કરી હતી અને અમે પૂરી તાકાતથી એની સામે યોગ્ય રણનીતિઓ ઉભી કરી અને લડ્યા છે અને એનું પરિણામ આજે સમગ્ર ગુજરાતની સામે છે હાર્દિકને એવું કહ્યું છે કે પ્રદેશ નેતાગીરીએ એમને સભા કરવા માટેનું છેલ્લી ઘડીએ જણાવ્યું અને એના કારણે માત્ર એક જ સભા કરી શક્યા તો લાગે છે કે કોંગ્રેસ હાર્દિક પટેલનો સફાયો કરવા માંગે આગળ પણ આ રીતની ઘણી બધી બાબતો સામે આવી છે કંઈક ને કંઈક એક નાની ઉંમરના યુવા આંદોલનકારી તરીકે હાર્દિક પટેલને કોંગ્રેસની અંદર જે સ્થાન મળ્યું છે એને લઈ અને કોંગ્રેસના જૂના નેતાઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કંઈક ને કંઈક હાર્દિકને ઇગ્નોર કરી અને એની નેતાગીરી ખતમ કરવાના પ્રયાસો એ કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ કરી રહ્યા હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે અને આ ચૂંટણીની અંદર જે રીતના પ્રચાર પ્રસાર અને જવાબદારીઓની જે વાત હોય છે એની અંદર પણ જે રીતના હાર્દિક પટેલને ઇગ્નોર કરવામાં આવ્યા છે એ પણ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે લાગે છે હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જવું જોઈએ હવે કારણ કે જે રીતે કોંગ્રેસમાં વજૂદ રાખવામાં નથી આવ્યું વજૂદ તો આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ પોતાના વજૂદને પોતાની રીતે જ ઊભું કરી શકવા માટે સક્ષમ છે અને આજે એ જ તાકાતથી હાર્દિક પટેલ એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે છે અને એ જ તાકાતથી અમે સુરતની અંદર આંદોલન ચલાવી રહ્યા છીએ અને જે પરિણામ આવ્યું છે અપાવ્યું છે પરંતુ જે પાર્ટીમાં જોડાવા ન જોડાવાની વાત છે એ કંઈક ને કંઈક તમામ લોકોના સ્વતંત્ર નિર્ણયો હોય છે લોકશાહી છે તમામ લોકો સ્વતંત્રપણે પોતાને જે ઉચિત લાગે એ પ્રકારના નિર્ણયો લે અને આગળ વધી શકે છે પાસ કોની સાથે રહેશે પાસ એ કોઈ એક વ્યક્તિના કહેવાથી કે કોઈ એક વ્યક્તિના વિચારોથી ચાલતું સંગઠન નથી અમે અમારી જે આખી ટીમ છે આખો સમૂહ છે એના સહિયારા પ્રયાસોથી સહિયારા વિચારોથી અને બહુમતીથી નિર્ણયો લઈને આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ એ જ પ્રકારના નિર્ણયો લે અને અમે આગળ વધતા રહીશું ટિકિટ ફાળવણીને લઈને અન્યાય સામે આવ્યો હતો હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે જે આખો વિખવાદ ઉભો રહે છે થયો છે તે આગામી દિવસોમાં કઈ રીતના રૂપ લે છે કેમેરામેન સંજય ચંડેલ સાથે પારુલ મહાડિક ટીવી 9 સુરત